वंदे मातरम विद्यार्थी मित्रों, आपणे દ્રિક ક્રિયામાં આગળ ચાલી રહ્યા છે। દ્રિક ક્રિયાનો ટોપિક ચાલી રહ્યો છે। દ્રિક ક્રિયા પછી જે વ્યાપક રીત એટલે કે ટોટલ જે આખા ચેપ્ટરમાં રીતો આવી છે એ બધી રીતના એક્ઝામ્પલ પણ આપણે આજે સ્ટાર્ટ કરી દઈશું, બરાબર। એટલે આજે મતલબમાં મિક્સ એક્ઝામ્પલ આવશે, તો જોઈએ અહીંયા મિક્સ એક્ઝામ્પલમાં 18 દાખલો। એક્સ સંબંધ છે વાય, આ જે સંકેત છે એ તમને ખ્યાલ છે, એક્સ સંબંધ છે વાય અને એક્સ સંબંધ છે ઝેડ। x સંબંધ છે y અને x સંબંધ છે z, જો આવું હોય તો ઇમ્પ્લાઇઝ y સંબંધ છે z થાય। y સંબંધ છે z થાય તો શું કહેવાય એને? એ સંબંધને ત્રિકોણીય સંબંધ કહે છે। મિત્રો આવો એક સંબંધ એ પરમપદ સંબંધમાં આપણે જોઈ ગયા હતા, x સંબંધ છે y અને y સંબંધ છે z તો શું થવું જોઈએ? x સંબંધ છે z તો એને શું કહેવાય? પરમપરિત સંબંધ। પણ મિત્રો એમાં એક ટ્રિક હતી કે પહેલો સંબંધ જ્યાં પૂરો થાય ત્યાંથી બીજો સંબંધ શરૂ થવો જોઈએ। પહેલો સંબંધ જ્યાં પૂરો થાય ત્યાંથી બીજો સંબંધ સ્ટાર્ટ થાય, અને પહેલા અને છેલ્લા વચ્ચે જો સંબંધનું સમાધાન થાય તો શું કહેવાય એને? પરંપરિત। પણ મિત્રો તમે આમાં જુઓ, બંનેમાં શરૂઆત એક સરખા સરખી સંખ્યા થાય છે, એક્સ સંબંધ છે વાય અને એક્સ સંબંધ છે ઝેડ, મતલબ બંને સંબંધની શરૂઆત એક સરખી જગ્યાએથી થવી જોઈએ। બંને સંબંધની શરૂઆત એક સરખી જગ્યાએ થવું જોઈએ, અને હવે જે જગ્યા વધી છે કઈ? તો કે વાય અને ઝેડ, એનું સમાધાન થવું જોઈએ। મતલબ વાય સંબંધ છે ઝેડ થવું જોઈએ। ફરી કહું છું, એક્સ સંબંધ છે વાય અને એક્સ સંબંધ છે ઝેડ, એટલે કે બંને સંબંધની શરૂઆત એક સરખી જગ્યાએથી થવી જોઈએ। હવે પહેલો સંબંધ જ્યાં વાય પૂરો થયો હોય અને બીજો સંબંધ ઝેડ થી પૂરો થયો હોય તો વાય સંબંધ છે ઝેડ થાય તો એ સંબંધને શું કહેવાય? ત્રિકોણીય સંબંધ। એટલે ત્રિકોણીય સંબંધને યાદ રાખવા માટેની બે ટ્રિક છે, એક તો બંને સંબંધની શરૂઆત એક સરખી જગ્યાએ થવું જોઈએ। હવે પહેલો સંબંધ જ્યાં પૂરો થયો હોય અને બીજો સંબંધ જ્યાં પૂરો થયો હોય એટલે કે વાય અને ઝેડ, તો શું થવું જોઈએ? વાય સંબંધ છે ઝેડ, જો આવું થાય તો તમે કહી શકો કે ત્રિકોણીય સંબંધ છે। એટલે આ સંબંધ ખાસ યાદ રાખજો, ત્રિકોણીય સંબંધ કોને કહેવાય આ ખાસ તમે યાદ રાખજો, બરાબર છે। તો આ દાખલામાં ત્રિકોણીય સંબંધની વ્યાખ્યા શું કરવા આપી છે? કારણ કે આ દાખલામાં આપણે ત્રિકોણીય સંબંધ સાબિત કરવાનો છે અને એનો ઉપયોગ પણ કરવાનો છે, તો સમજજો, સાબિત કરો કે એસ એ સામ્ય સંબંધ છે। સાબિત કરો કે એસ એ સામ્ય સંબંધ છે, ડબલ ઇમ્પ્લાઇઝ એસ એ સ્વવાચક છે અને ત્રિકોણીય છે। આ ડબલ ઇમ્પ્લાઇઝ નો મતલબ શું થાય? જો એસ સામ્ય હોય તો સાબિત શું કરવાનું? સ્વવાચક અને ત્રિકોણીય, અને જો એસ સ્વવાચક અને ત્રિકોણીય હોય તો સાબિત શું કરવાનું? સામ્ય, મતલબ બંને બાજુ તમારે સાબિતી આપવી પડે। એક વખત તમારે સામ્ય સંબંધ સ્વીકારી લો અને સ્વવાચક અને ત્રિકોણીય સાબિત કરો, પછી સ્વવાચક ને ત્રિકોણીય સ્વીકારી લો અને સામ્ય આપણે સાબિત કરીશું। ડબલ ઇમ્પ્લાઇઝ આપણે ગાણિતિક તર્કમાં જોયું હતું, પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુ એટલે શું? તો કે પી ઇમ્પ્લાઇઝ ક્યુ અને ક્યુ ઇમ્પ્લાઇઝ પી હતું ને આવું, તો આ પી ઇમ્પ્લાઇઝ પી એટલે પી અને આ ક્યુ અને ક્યુ ઇમ્પ્લાઇઝ પી, આ બંને વસ્તુ આપણે સાબિત કરવું પડશે। જો બંને થાય તો જ દ્વિપ્રેરણ આપણે કહી શકીએ છીએ, બરાબર। તો પહેલા આપણે ધારી લઈએ, ધારો કે એસ એ સામ્ય સંબંધ છે, બરાબર, ધારો કે એસ એ સામ્ય સંબંધ છે। હવે આપણે સાબિત શું કરવાનું? તો કે સ્વવાચક અને ત્રિકોણીય, પણ બહુ ક્લિયર છે, જો એસ સામ્ય સંબંધ હોય તો ક્લિયર છે એ સ્વવાચક તો હોવાનું, કારણ કે સામ્ય સંબંધ કોને કહેવાય? કે જે સંબંધ સ્વવાચક સંમિત ને પરંપર ત્રણ ત્રણ હોય એને શું કહી શકો તમે? સામ્ય સંબંધ, તો સામ્ય તો કે જ છે, ત્યારફોર એસ એ સ્વવાચક તો હોય જ। હવે ખાલી શું બાકી રહ્યું? આપણે ત્રિકોણીય સંબંધ સાબિત કરવાનું, પણ ત્રિકોણીય સંબંધ મતલબ આ સાબિત કરવું હોય, આ પ્રેરણ સાબિત કરવું હોય તો મિત્રો હું તમને કહી દઉં, કોઈ પણ પ્રેરણ સાબિત કરવું હોય તો ડાબી બાજુ જે પણ આપેલું હોય એલએચએસ સાઈડ, એ એલએચએસ સાઈડ તો લઈ લેવાની હોય અને આરએચએસ ચકાસવાની હોય પ્રેરણમાં, બરાબર। પ્રેરણમાં એલએચએસ સાઈડ હંમેશા સત્ય હોય અને આરએચએસ ચેક કરો, જો આરએચએસ આવી જતું હોય તો આખું પ્રેરણ સત્ય, પણ જો આરએચએસ ન આવતું હોય તો આખું પ્રેરણ અસત્ય, બરાબર। એટલે આપણે એલએચએસ લઈ લઈએ, તો ધારો કે એક્સ સંબંધ છે વાય અને એક્સ સંબંધ છે ઝેડ, એક્સ સંબંધ છે વાય અને એક્સ સંબંધ છે ઝેડ, આપણે સાબિત શું કરવું છે? તો કે પરંપરિત, તો પરંપરિત શું હોવું જોઈએ? કે પહેલો સંબંધ જ્યાં પૂરો થાય ત્યાંથી બીજો સંબંધ સ્ટાર્ટ થતો હોવો જોઈએ, તો આ જે છે આ સંબંધ એસ
એ કેવું હોવું જોઈએ? વાય સંબંધ છે એક્સ હોવું જોઈએ, બરાબર? વાય સંબંધ છે એક્સ એવું હોવું જોઈએ ને, કારણ જો વાય સંબંધ છે એક્સ હોય તો જે એક્સ એ પૂરું થાય અને એક્સ એ શરૂ થાય, બરાબર? એટલે આને વાય સંબંધ છે એક્સ લાવવું હોય તો આપણે કોનો ઉપયોગ કરીએ? એસ એ સામ્ય છે. જો એસ એ સામ્ય હોય તો સંમિત તો હોય, અને જો એસ સંમિત હોય તો એક્સ સંબંધ છે વાય એની જગ્યાએ આપણે શું લખી શકીએ? વાય સંબંધ છે એક્સ. તો આ એક્સ સંબંધ છે વાય એની જગ્યાએ શું લખ્યું આપણે? વાય સંબંધ છે એક્સ, કારણ કે એસ એ સંમિત છે. હવે પહેલો સંબંધ એક્સ એ પૂરો થયો, બીજો સંબંધ એક્સ એ શરૂ થયો, તો પરંપરિત સંબંધ પરથી શું લખી શકો આપણે? વાય સંબંધ છે ઝેડ, કારણ કે એસ એ પરંપરિત સંબંધ છે. તો હવે અહીંયા આપણે શરૂ ક્યાંથી કર્યું હતું? તો કે એક્સ સંબંધ છે વાય અને એક્સ સંબંધ છે ઝેડ, છે ને? અહીંયા એક્સ સંબંધ છે વાય અને એક્સ સંબંધ છે ઝેડ, ઇમ્પ્લાય આપણે સાથે શું કર્યું? વાય સંબંધ છે ઝેડ. મતલબ આ વ્યાખ્યા કોની છે? જો આવી ત્રિકોણીય સંબંધની, જો આ વ્યાખ્યા ત્રિકોણીય સંબંધની હોય તો આપણે સાબિત તો કરી દીધું, ધેરફોર એસ એ ત્રિકોણીય સંબંધ છે. એટલે એક વસ્તુ ચેક થઈ ગયું, સામ્ય લઈ અને સ્વવાચક ત્રિકોણીય આપણે સાબિત કરી દીધું. હવે ઊંધું લઈએ. હવે ધારો કે એસ એ સ્વવાચક અને ત્રિકોણીય છે, તો હવે સાબિત શું કરવાનું? સામ્ય. તો સામ્યમાં એક વસ્તુ તો થઈ જ ગયો, અહીંયા સ્વવાચક તો થઈ જ ગયો છે, એ તો આપી દીધું છે. એટલે આપણે બે વસ્તુ ચેક કરવાની રહી ખાલી, કઈ? સંમિત અને પરંપરિત. તો સંમિત પર શું કરવું પડે? મારે બે ઘટકો લેવાના, જે એક્સ સંબંધ છે વાય લઈ લેવાનો અને વાય સંબંધ છે એક્સ મારે લાવવાનો. તો હું અહીંયા એક્સ સંબંધ છે વાય લઈ લઉં છું. જુઓ, ધારો કે એક્સ સંબંધ છે વાય, હવે એસ સ્વવાચક તો છે જ, તો હું આ પણ લઈ શકું, એક્સ સંબંધ છે એક્સ, બરાબર? તો એક્સ સંબંધ છે વાય અને એક્સ સંબંધ છે એક્સ. તો જે ત્રિકોણીય સંબંધ છે, ત્રિકોણીય સંબંધમાં જુઓ, એનો મારે અહીંયા ઉપયોગ કરવો હોય, ત્રિકોણીય સંબંધનો ઉપયોગ કરવો હોય તો બંને સંબંધ એક્સ થી શરૂ થાય છે. એટલે એ તો થઈ ગયું. હવે પહેલો સંબંધ પૂરો ક્યાં થયો? વાય. બીજો સંબંધ પૂરો ક્યાં થયો? કે એક્સ. તો જવાબ શું આવવો જોઈએ? વાય સંબંધ છે એક્સ, કારણ ત્રિકોણીય સંબંધ પરથી. તો વાય સંબંધ છે એક્સ, બંને આપણે લીધું તો શું? એક્સ સંબંધ છે વાય, ઇમ્પ્લાઇઝ વાય સંબંધ છે એક્સ. આ તો શું થયું? સંમિત સંબંધ થઈ ગયો, તો બરાબર. હવે આપણે શું જોઈશું? તો કે પરંપરિત સંબંધ. તો પરંપરિત સંબંધ માટે મારે શું ચેક કરવું પડે? પેલા એક્સ સંબંધ છે વાય અને વાય સંબંધ છે ઝેડ તો લઈ લેવું પડે, કારણ કે પરંપરિત સંબંધ ચેક કરવા માટે એક્સ સંબંધ છે વાય અને વાય સંબંધ છે ઝેડ લઈ લો. અને હવે ચેક આવું શું જોઈએ આન્સરમાં? તો કે એક્સ સંબંધ છે ઝેડ, બરાબર, એ આવું જોઈએ. તો એના માટે પેલા આપણે એલએચએસ તો લેવું પડે, એક્સ સંબંધ છે વાય અને વાય સંબંધ છે ઝેડ. હવે એસ એ સંમિત તો થઈ ગયું, સાબિત કરી દીધું આપણે. તો અહીંયા હું સંમિત સંબંધ નો ઉપયોગ કરું તો શું લખાય? વાય સંબંધ છે એક્સ, વાય સંબંધ છે એક્સ, અને બીજું તો હતું જ, વાય સંબંધ છે ઝેડ. હવે જો આ જે છે, બંને સંબંધની શરૂઆત વાય થી થઈ, બંને સંબંધની શરૂઆત જો વાય થી થાય તો ત્રિકોણીય સંબંધ પરથી હું શું લખી શકું? પહેલો સંબંધ જ્યાં પૂરો થયો ત્યાંથી બીજો સંબંધ જ્યાં પૂરો થાય ત્યાં સુધીનો સંબંધ, મતલબ પહેલો સંબંધ પૂરો થાય એક્સમાં અને બીજો સંબંધ પૂરો થયો ઝેડમાં, મતલબ એક્સ સંબંધ છે ઝેડ એવું હું લખી શકું છું, કારણ કે એસ એ ત્રિકોણીય આપણે લીધું છે, બરાબર. તો શું આવ્યું? જુઓ, એક્સ સંબંધ છે વાય અને વાય સંબંધ છે ઝેડ આપણે લીધું હતું, અને આવ્યું શું? એક્સ સંબંધ છે ઝેડ. આ તો કોની વ્યાખ્યા છે? પરંપરિત સંબંધની. ધેરફોર એસ એ પરંપરિત છે. આથી હું કહી શકું એસ એ સામ્ય સંબંધ છે. થોડો મિસ એક્ઝામ્પલ છે, પણ ધ્યાન રાખવાનું, બરાબર. આગળ વધીએ. ગણ આર માં એક્સ માઇનસ વાય બિલોન્સ ટુ ઝેડ, એક્સ માઇનસ વાય એ બિલોન્સ ટુ ઝેડ આવે. ગણ આર માંથી, આર માંથી કોઈ પણ બે સંખ્યા લો જેની બાદ બાકી બિલોન્સ ટુ ઝેડ આવી જોઈએ, તો આપણે કહી શકીએ એક્સ સંબંધ છે વાય. એક્સ અને વાય નો સંબંધ કેવો છે? તો કે એક્સ માઇનસ વાય બંને બાદ બાકી કરો તો જવાબ શું આવવો જોઈએ? પૂર્ણાંક થાય. તો સાબિત કરો કે એસ એ સામ્ય સંબંધ છે. પેલા તો સામ્ય સંબંધ સાબિત કરવાનું, તથા તેના સામ્ય વર્ગ કયા થાય? સામ્ય વર્ગ કયા થાય? મતલબ હું આર માંથી કોઈ પણ બે સંખ્યાઓ લઉં એની બાદ બાકી હંમેશા બિલોન્સ ટુ ઝેડ આવી જોઈએ, તો એવો સામ્ય વર્ગ કયો બને એ આપણે મેળવશું. પણ સામ્ય વર્ગ મેળવવો હોય તો પહેલા શું હોવું જોઈએ? તે સામ્ય સંબંધ હોવો જોઈએ. આ ખાસ ધ્યાન રાખજો, ડાયરેક્ટ સામ્ય વર્ગ મેળવી ન શકાય, પહેલા તે સામ્ય વર્ગ સામ્ય સંબંધ હોવો જોઈએ, તો જે સામ્ય વર્ગ મળે આપણને. તો પેલા આપણે શું કરીએ? સામ્ય સંબંધ સાબિત કરવાનું કીધું છે, તો એ કરીએ પહેલા. તો સામ્ય સંબંધ ચેક કરવા માટે પહેલા મારે સ્વવાચક ચેક કરવું પડશે, અને સ્વવાચક માટે મારે ગણ આર માંથી કોઈ પણ એક ઘટક લેવો પડશે,
તો લે ફોર ઓર x બિલોંગ્સ ટુ r માટે x x એટલે કે x નું x સાથે મારે ક્રિયા કરવાની છે સ્વવાચક માટે તો x x પોતામાંથી પોતે જ બાદ કરી જશો આવો 0 તો કે x x 0 અને 0 બિલોંગ્સ ટુ z તો કહેવાય છે તો 0 બિલોંગ્સ ટુ z બદલામાં s એ સ્વવાચક સંબંધ થઈ ગયો હવે સંમિત માટે તો સંમિત માટે મારે બે ઘટકો લેવા પડશે પણ બે ઘટકો કેવા લેવાના સંમિત માટે પહેલા એક ક્રમનો સમાધાન થવો જોઈએ કોઈ પણ ક્રમ એવો લો કે x અને y એવા પસંદ કરીએ કે જેની બાદબાકી બિલોંગ્સ ટુ z થવી જોઈએ પછી એને ઉલટાવીને ચેક કરવાનું ને સંમિત માટે તો તો હું બે ઘટક પસંદ કરું છું ધારો કે xy બિલોંગ્સ ટુ r કે જ્યાં શું થવું જોઈએ x y બિલોંગ્સ ટુ z થવું જોઈએ હવે આ y અને x ઉલટાવો અને એની પણ બાદબાકી જો બિલોંગ્સ ટુ z થતી હોય તો એ સંમિત કહેવાય તો મિત્રો એક વસ્તુ તમે સમજી લો કે કોઈ પણ બે સંખ્યાની બાદબાકી બિલોંગ્સ ટુ z થતી હોય તો એને ઉલટાવાથી જે પણ જવાબ આવશે તે બિલોંગ્સ ટુ z જ હોય તો કોઈ પણ બે સંખ્યા થાય 2.3 અને 3.3 બાદબાકી શું થાય -1 હવે 3.3 અને 2.3 એની બાદબાકી +1 એટલે ક્રમ ઉલટાવો તો જવાબ હંમેશા શું થાય જવાબ જે પહેલા હતો એને કરતા વિરોધી આવી જાય બીજો કોઈ ચેન્જ થતો નથી પણ આવશે તો પૂર્ણાંક જ તો હું લખી શકું ત્યાં therefore y minus x belongs to z થાય જ therefore s એ સંમિત સંબંધ છે હવે પરમ પરિપથ માટે મારે ત્રણ ઘટકો લેવા પડશે તો હું ત્રણ ઘટકો લઈ લો તો ધારો કે for all w x y belongs to r r માંથી હું ત્રણ ઘટકો લઉં છું પણ જોજો ત્રણ ઘટકો કેવા લેવાના તો પહેલા w minus x એ belongs to z થવું જોઈએ અને x minus y એ પણ belongs to z થવું જોઈએ એટલે કે w minus x અને x minus y એ શું થવું જોઈએ બંનેની બાદબાકી બિલોન્સ ટુ ઝેડ થવી જોઈએ હવે પહેલું W છેલ્લું Y તો W માઇનસ Y બિલોન્સ ટુ ઝેડ આવી જાય તો એ પરંપરિત કહેવાય તો આ જે છે W માઇનસ X અને X માઇનસ Y જો એ બંને બિલોન્સ ટુ ઝેડ હોય તો એ બંને વચ્ચે હું સરવાળો કે બાદબાકી કરું એ પણ બિલોન્સ ટુ ઝેડ જ હોય કોઈ પણ બે સંખ્યા લઈ લો બિલોન્સ ટુ ઝેડ એમાં તમે પ્લસ કે માઇનસ કરો એ પણ બિલોન્સ ટુ ઝેડ હોવાની જ તો હું અહીંયા એ બંને વચ્ચે પ્લસ કરું છું તો બંને વચ્ચે પ્લસ કરીએ જો w માઇનસ x પ્લસ x માઇનસ y બિલોન્સ ટુ z થાય કારણ કે આ x x કેન્સલ થઈ જાય તો શું વધ્યું w માઇનસ y બિલોન્સ ટુ z જોજો હતું શું પહેલા તો w માઇનસ x બિલોન્સ ટુ z અને x માઇનસ y બિલોન્સ ટુ z તો પહેલું છેલ્લું તો કે w અને y તો w માઇનસ y બિલોન્સ ટુ z આ શું થઈ ગયું s એ પરંપરિત સંબંધ છે તો s સ્વવાચક છે સંમિત છે અને પરંપરિત છે ત્રણેય સંબંધનું સમાધાન થાય મતલબમાં s એ સામ્ય સંબંધ છે બરાબર સામ્ય સંબંધ થઈ ગયો મિત્રો હવે જે સંબંધ છે x y એમાં એવું તો શું ચેન્જ કરીએ કે જેથી હું r માંથી કોઈ પણ ઘટકો લો કોઈ પણ ઘટક એની બાદબાકી હંમેશા આ સંબંધનું સમાધાન કરે તો એ છે પૂર્ણાંક ભાગ ધારો કે ગણ r માટે x સંબંધ છે y પૂર્ણાંક ભાગ x માઇનસ પૂર્ણાંક ભાગ y તો પૂર્ણાંક ભાગ x માઇનસ પૂર્ણાંક ભાગ y કરો તો એ બાદબાકી હંમેશા શું થવાનું પૂર્ણાંક જ થાય કારણ કે તમે r માંથી કોઈ પણ સંખ્યા લેશો પૂર્ણાંક અપૂર્ણાંક જે લેવું હોય તે કોઈ પણ સંખ્યા લેશો એનો પૂર્ણાંક ભાગ શું આવવાનું પૂર્ણાંક આપણે શું આવવાનું પૂર્ણાંક અને બે પૂર્ણાંક બાદબાકી શું હોય પૂર્ણાંક જ હોય એટલે આ જે છે એનો સામ્ય વર્ગ થશે બરાબર છે આ સામ્ય સંબંધ અને સામ્ય વર્ગ નેક્સ્ટ f from r minus minus 2 થી r minus 1 f of x equal to x upon x plus 2 એ એક એક અને વ્યાપ્ત સાબિત કરો તથા f ઇન્વર્સ આપણે મેળવવું છે તો એક એક અને વ્યાપ્ત સાબિત કરવું હોય તો પહેલા આપણે એક એક ચેક કરીએ for all x1 x2 belongs to r minus minus 2 અને ઇમ્પ્લાઇડ f of x1 equal to f of x2 આપણે એક એક ચેક કરવું હોય તો શરૂઆત ક્યાંથી કરવાની વ્યાપક જો આપ્યું હોય તો અહીંયા એક એક ચેક કરો તો પહેલા મેં શું કીધું હતું જો તમારે એક એક ચેક કરવું હોય તો પહેલા શું જોવાનું પ્રદેશ કયો છે તો પ્રદેશ છે r માઇનસ માઇનસ 2 બરાબર વ્યાપક છે એટલે કે n અથવા z નથી જો n અથવા z હોય તો કિંમત જ મૂકવાની છે પણ અહીંયા n કે z નથી r છે મતલબ વ્યાપક રીતથી તમારે એટલે કે વ્યાખ્યા ચેક કરવું પડશે તો વ્યાખ્યા ચેક કરવા માટે f of x1 equal to f of x2 હવે f of x1 શું થાય તો કે x1 upon x1 plus 2 equal to x2 upon x2 plus 2 ક્રોસ મલ્ટીપ્લાય કરો તો ઇમ્પ્લાઇઝ x1 x2 plus 2x1 equal to x1 x2 plus 2x2 બંને બાજુથી x1 x2 કેન્સલ શું વધ્યું 2x1 equal to 2x2 2 2 કેન્સલ x1 is equal to x2 થઈ ગયું સાબિત
ધેરફોર એફ એ એક એક વિધેય છે. હવે વ્યાપ્ત વિધેય ચેક કરવું હોય તો વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા પ્રમાણે તો કે ફોર ઓલ, ધારો કે ફોર ઓલ વાય બિલોન્સ ટુ સહપ્રદેશ એટલે કે આર માઇનસ વન માટે કોઈ એફ બિલોન્સ ટુ આર માઇનસ માઇનસ ટુ મળે કે જેથી શું થવું જોઈએ એફ ઓફ એક્સ ઇઝિકલ ટુ વાય. તો સૌથી પહેલા આપણે એક્સ મેળવવું પડશે. તો એક્સ એ કેવું મળવું જોઈએ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ વાય થાય તેવું. તો પેલા એફ ઓફ એક્સ ઇક્વલ ટુ વાય લઈ આપણે એક્સ મેળવી લઈએ. એફ ઓફ એક્સ ઇક્વલ ટુ વાય એટલે માં એક્સ અપોન એક્સ પ્લસ ટુ ઇક્વલ ટુ વાય અને આપણે લઈ લો એક્સ ઇઝિકલ ટુ એક્સ પ્લસ સોરી એક્સ વાય પ્લસ ટુ વાય. આપણે એક્સ મેળવવું છે તો આ એક્સ વાય ના બદલાવો એટલે માં એક્સ માઇનસ એક્સ વાય ઇક્વલ ટુ વાય. આમાંથી એક્સ કોમન તો શું વધે વન માઇનસ વાય જે છેદમાં તો એક્સ ઇઝિકલ ટુ વાય અપોન વન માઇનસ વાય. આ એક્સ ની કિંમત આપણે ક્યાં મૂકીએ આપણા વિધેયમાં એટલે કે એફ ઓફ એક્સ માં. જવાબ શું હોવો જોઈએ વાય. હવે એફ ઓફ એક્સ ઇઝિકલ ટુ એક્સ અપોન એક્સ પ્લસ ટુ જેમાં એક્સ ની જગ્યાએ ટુ વાય અપોન વન માઇનસ વાય મૂકવાનું. તો ટુ વાય અપોન વન માઇનસ વાય છેદમાં ટુ વાય અપોન વન માઇનસ વાય પ્લસ ટુ. લસા લઈએ તો ટુ વાય છેદમાં આ અહીંયા ગુણાય ટુ વાય પ્લસ ટુ માઇનસ ટુ વાય છેદમાં ટુ વાય ટુ વાય કેન્સલ શું વધ્યું ટુ વાય બાય ટુ એટલે કે વાય. બદલોમાં એફ એ સોરી વાય એ અહીંયા એફ એ વ્યાપ્ત વિધેય છે તેવું કહી શકીએ. વાય આપણને જવાબ અહીંયા મળે છે એફ એ વ્યાપ્ત વિધેય છે. જો એફ એક એક હોય અને વ્યાપ્ત હોય તો હું શું કહી શકું એફ ઇનવર્સ ફ્રોમ આર માઇનસ વન થી આર માઇનસ માઇનસ ટુ નું અસ્તિત્વ છે. હવે જો f ઇન્વર્સ નું અસ્તિત્વ હોય તો વ્યાખ્યા શું છે તો કે f ઓફ x ઇક્વલ ટુ y ઇમ્પ્લાઇઝ x ઇઝ ઇક્વલ ટુ f ઇન્વર્સ y. આ વ્યાખ્યા છે. હવે તમારી પાસે x ની કિંમત છે તો કે હા આઈ રી. જો x ની કિંમત ન હોય તો સાઈડમાં અહીંયા રફમાં એટલે સાઈડમાં f ઓફ x ઇક્વલ ટુ y લઈ x ને કરતા બનાવવાનું. f ઓફ x ઇક્વલ ટુ y લઈ અને x ને કરતા બનાવવાનું જે ઓલરેડી આપણે અહીંયા મેળવ્યું છે. તો આ x ની કિંમત અહીંયા મૂકી દો 2y upon 1 minus y is equal to f inverse y. હવે ચલ પરિવર્તન તો f inverse x is equal to 2x upon 1 minus x. આ થઈ ગયું એનું ઇનવર્સ આપેલ વિધેયનું ઇનવર્સ એટલે એક એક વ્યાપ્ત અને પ્રતિવિધેય બરાબર. નેક્સ્ટ f from r થી r f of x equal to 10x વત્તા 7 તો એવું વિધેય g from r થી r મેળવો કે જેથી gof equal to fog equal to ir થાય. જોજો એફ આર થી આર આપ્યું છે તો જી એક એવું વિધેય મેળવવાનું કે જ્યાં એફ ઓ જી અને જી ઓ એફ બંને તદ્ય થાય. મિત્રો વિચારો તો બે વિધેય નું સંયોજન તદ્ય થાય એટલે કે એફ ઓ જી અને જી ઓ એફ બંને નું સંયોજન તદ્ય થાય તો શું હોય તો શું હોય બંને એકબીજાના પ્રતિવિધેય. આપણને અહીંયા એફ આપ્યું છે તો જી મેળવો તો જી શું હોય એફ નું પ્રતિવિધેય બરાબર. એટલે જી એ એફ નું પ્રતિવિધેય મેળવવાનું છે. મતલબમાં જી નું અસ્તિત્વ તો છે જ. જો જી નું અસ્તિત્વ હોય મતલબમાં એફ ઇન્વર્સ નું અસ્તિત્વ હોય તો એફ એક એક કે વ્યાપ્ત ચેક કરવાની કોઈ આવશ્યકતા નથી. ડાયરેક્ટ આપણે વ્યાખ્યાથી એફ નું વ્યસ્ત વિધેય મેળવી લઈએ. જોજો અહીં એફ ઓ જી ઇક્વલ ટુ જી ઓ એફ ઇઝ ઇક્વલ ટુ આઈ આર હોવાથી જી એ એફ નું પ્રતિવિધેય થાય. હવે જી એ એફ નું પ્રતિનિધિત્વ મેળવવું હોય તો વ્યાખ્યા માર્ગ આ જે વ્યાખ્યા છે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ વાય ઇમ્પ્લાઇઝ એક્સ ઇક્વલ એફ ઇન્વર્સ વાય. પણ અહીંયા મારી પાસે એક્સ નથી તો મારે એક્સ મેળવવું પડશે ને. તો આ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ વાય એટલે માં ટેન એક્સ પ્લસ સેવન ઇક્વલ ટુ વાય તો એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ સેવન અપોન ટેન. આ એક્સ મળી ગયું. હવે આ એક્સ ની કિંમત ક્યાં મૂકવું વ્યાખ્યામાં કે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ વાય ઇમ્પ્લાઇઝ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્વર્સ વાય. એક્સ ની કિંમત અહીંયા મૂકી દો y માઇનસ સેવન અપોન ટેન ઇક્વલ ટુ એફ ઇન્વર્સ વાય. ચલ પરિવર્તન એફ ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ સેવન અપોન ટેન. આ એફ ઇન્વર્સ એ શું છે જી. કારણ કે સ્પષ્ટ છે કે જી એ એફ નું પ્રતિવિધેય છે. એફ ના પ્રતિવિધેય ને એફ ઇન્વર્સ કહેવાય ને. તો આ એફ ઇન્વર્સ એ પોતે શું છે જી. તો લખી શકે ધેરફોર વિધેય જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ સેવન અપોન ટેન. તમે ચેક કરશો એફ એફ અને જી તો એફ ઓ જી અને જી ઓ એફ ચેક કરી લો તો દેવો આવશે. એફ ઓ જી ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ આવશે અને જી ઓ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ પણ એક્સ આવશે બરાબર. એ તમે ચેક કરી શકો છો. નેક્સ્ટ ધારો કે ડબલ્યુ એ પૂર્ણ સંખ્યાઓનો ગણ છે. પૂર્ણ સંખ્યાઓનો ગણ એટલે ઝીરો થી ધન પૂર્ણાંક સંખ્યા. ઝીરો અને ધન પૂર્ણાંક સંખ્યા બરાબર છે એને આપણે પૂર્ણ સંખ્યાઓનો ગણ કહી શકીએ.
તો f from w થી w f of n is equal to n minus 1 જ્યાં n અયુગ્મ અને n plus 1 જ્યાં n એ યુગ્મ તો સાબિત કરો કે f એ વ્યસ્ત સંપન્ન છે વ્યસ્ત સંપન્ન સાબિત કરવું હોય તો તે એક એક અને વ્યાપ્ત હોવું જોઈએ એ ચેક કરવું પડશે પહેલા અને તથા f નો વ્યસ્ત મેળવો તો એક એક અને વ્યાપ્ત ચેક કરવો હોય તો પહેલા નજર ક્યાં જવી જોઈએ વિધેયના પ્રદેશમાં વિધેયનો પ્રદેશ w છે w એટલે પૂર્ણ સંખ્યા એમાં આપણે સ્પષ્ટ સંખ્યા લઈ શકીએ છીએ કઈ 0 1 2 3 ડેશ 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 તો જો સ્પષ્ટ સંખ્યા હોય તમને ખબર હોય તો શું કરવાનું વિધેયમાં કિંમતો મૂકી દેવાની તો આ વિધેય જે છે એમાં આપણે કિંમતો મૂકી દઈએ તો પહેલા આપણે 0 મૂકીએ 0 એટલે યુગ્મ સંખ્યા તો 0 + 1 એટલે 1 હવે 1 મૂકીએ તો 1 અયુગ્મ તો 1 - 1 એટલે 0 2 મૂકીએ તો 2 યુગ્મ એટલે આમાં મૂકવાનું 2 + 1 એટલે 3 3 3 એટલે અયુગ્મ આમાં મૂકવાનું 3 - 1 એટલે 2 ડેશ 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 આ રીતે તમે જવાબ ચેક કરશો આ જુઓ 0 1 2 3 0 1 2 3 મતલબ આગળ જશો તો 3 4 5 6 7 10 આવશે એટલે રેન્જ ઓફ f શું થયો 0 1 2 3 ડેશ 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 આ શું કહેવાય પૂર્ણ સંખ્યા w જ કહેવાય તો આ w છે તો હું એને cdf કહી શકું છું કારણ કે એ પોતે કોડોમેન એટલે સહપ્રદેશ છે વિસ્તાર અને સહપ્રદેશ સરખો થયો મતલબ વ્યાપ્ત તો થયું જ એને જોઈ શકો મિત્રો કોઈ પણ જગ્યાએ જવાબ રિપીટ નહીં થાય કોઈ પણ જગ્યાએ જવાબ રિપીટ થતો ન હોય મતલબ તો એક એક તો દેખાય જ છે એટલે મેં લખ્યું છે f એ એક એક અને વ્યાપ્ત વિધિ છે ધેરફોર f એ વ્યસ્ત સંપન્ન છે હવે જો f એ વ્યસ્ત સંપન્ન હોય તો સીધી વાત છે f ઇન્વર્સ નું અસ્તિત્વ હોવાનું જ તો હવે f ઓફ x = y ઇમ્પ્લાઇઝ x = f ઇન્વર્સ y પરથી આપણે આગળ જોઈએ પણ પહેલા તમે આટલું લખી લો પછી આપણે આગળ જોઈએ f ઇન્વર્સ કઈ રીતે મેળવવો તે લા આટલું લખી લો જોઈએ આગળ હવે એક એક અને વ્યાપ્ત થઈ ગયો છે મારે એનું વ્યસ્ત મેળવવું છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આમાં તમે જુઓ f ઓફ 0 = મારે આ વ્યાખ્યાનો ઉપયોગ કરવો છે આ વ્યાખ્યાનો એમાં f ઓફ 0 = 1 છે f ઓફ 0 = 1 તો આના પરથી હું લખી શકું 0 = f ઇન્વર્સ 1 લખાય ને f ઓફ x = y તો x = f ઇન્વર્સ y મતલબમાં f ઓફ 0 = 1 તો 0 = f ઇન્વર્સ 1 f ઓફ 1 = 0 તો 1 = f ઇન્વર્સ 0 f ઓફ 2 = 3 તો 2 = f ઇન્વર્સ 3 f ઓફ 3 = 2 તો 3 = f ઇન્વર્સ 2 આવું લખી શકું આના પરથી આપણે વ્યસ્ત વિધેય લખી જો આ બાજુ તમને વ્યસ્ત વિધેય મળશે તો જો તેમાં વ્યસ્ત વિધેયમાં હું યુગ્મ સંખ્યા મૂકું યુગ્મ સંખ્યા એટલે કે 0 મૂકું તો જવાબ 1 આવે છે 2 મૂકીએ તો જવાબ 3 આવે છે મતલબ હું યુગ્મ સંખ્યા મૂકું છું તો જવાબ એના કરતા 1 વધારે આવે છે તો f ઇન્વર્સ n એ હું શું લખી શકું n + 1 જો n યુગ્મ n + 1 જો n યુગ્મ હવે એમાં તમે ચેક કરો હું અયુગ્મ સંખ્યા મૂકું અયુગ્મ એટલે કે 1 મૂકીએ તો જવાબ 0 3 મૂકીએ તો જવાબ 2 મતલબમાં અયુગ્મ સંખ્યા મૂકું તો જવાબ શું આવે છે એના કરતા 1 ઓછો મતલબમાં n - 1 જો n અયુગ્મ થાય ને તો આ આપણું પ્રતિવિધેય અને પ્રદેશ ને સહપ્રદેશ શું હશે જ્યાં f ઇન્વર્સ ફ્રોમ w થી w કારણ કે f એ w થી w છે તો f ઇન્વર્સ એનો પ્રદેશ ને સહપ્રદેશ ચેન્જ થઈ જાય એ પણ w થી w જ થાય જ્યાં f ઇન્વર્સ ફ્રોમ w થી w થશે બરાબર નેક્સ્ટ f ફ્રોમ r થી r f ઓફ x = x² - 3x + 2 હોય તો f ઓફ x શોધો આ તો બહુ સિમ્પલ છે f ઓફ x = f ઓફ x² - 3x + 2 આ x² - 3x + 2 એને ક્યાં મૂકવાનું f માં એટલે કે આમાં x ની જગ્યા ઉપર તો x² - 3x + 2 હોલ સ્ક્વેર - 3 x² - 3x + 2 + 2 આમાં a plus b plus c હોલ સ્ક્વેર પ્રમાણે ચેક કરીએ x is to 4 plus 9x square plus 4 minus 6x cube minus 12x plus 4x square minus 3x square plus 9x minus 6 plus 2 તો આ x is to 4 m9 આ minus 6x cube m9 આ 9 વત્તા 4 13 ઓછા 3 એટલે 10 તો plus 10x square અને minus 12x plus 3x or 9x એટલે minus 3x આ 4 plus 2 6 અને minus 6 એ કેન્સલ થઈ જાય તો આ એનો આન્સર છે નેક્સ્ટ સાબિત કરો કે f ફ્રોમ r થી s બિલોંગ્સ ટુ r માઇનસ 1 લેસ ધેન x લેસ ધેન 1 મતલબ હું એવું કહી શકું સહપ્રદેશ વિવૃત માઇનસ 1 થી 1 છે જો x એ r માંથી લેવાનો
પણ એક્સ ની કિંમત ક્યાં માઇનસ વન થી વન, મતલબમાં વિધેય શું થયું આર થી વિવૃત માઇનસ વન થી વન. કરવાનું શું છે તે જોઈએ. એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ અપોન વન પ્લસ મોડ ઓફ એક્સ, એ એક એક અને વ્યાપ્ત છે એવું આપણે સાબિત કરવું છે. મિત્રો આપણે જયારે એક એક અને વ્યાપ્ત સાબિત કરવાનું જોયું, સ્ટાર્ટિંગ કર્યું, ત્યારે પેલા આપણે શું જોયું હતું, પ્રદેશ એન હોય ઝેડ હોય તો શું કરવાનું હતું બરાબર. પણ પછી જયારે આર જોયું, આર માં અમુક વિધેયો એવા હતા કે મેં તમને એમાં કીધું હતું કે આવું જયારે વિધેય આવે ત્યારે સંખ્યાઓ જ મૂકીને ચેક કરી લેવાનું. અને એવા વિધેય હતા પૂર્ણાંક ભાગ, માનાંક વિધેય, સેલિંગ ફંક્શન, આવા બધા વિધેયો હોય ત્યારે તમારો પ્રદેશ ભલે આર હોય પણ કિંમતો મૂકી ચેક કરી લેવા, કારણ કે એમાં વ્યાપક રીતે આપણે જોઈ શકતા નથી. એટલે અહીંયા મોડ ઓફ એક્સ છે તો તમારે જેવી ઈચ્છા થાય તેવી કોઈ પણ સંખ્યાઓ લઈ લો. આર છે, હું એક કામ કરું, બે ધન સંખ્યા લઉં, બે ઋણ સંખ્યા લઉં અને ઝીરો લઈ લઈએ. તમે કોઈ પણ સંખ્યા પણ લઈ શકો છો, પૂર્ણાંક અપૂર્ણાંક જે પણ સંખ્યા લેવી હોય બધી જ સંખ્યાઓ તમે અહીંયા લઈ શકો છો. પણ આપણે ચેક કરવા માટે બે ધન સંખ્યા લીધી છે, બે ઋણ સંખ્યા લીધી છે અને ઝીરો લીધી છે. જોઈએ તો એફ ઓફ ટુ તો શું થાય, ટુ ઓપન વન પ્લસ ટુ એટલે ટુ બાય થ્રી એટલે ઝીરો પોઈન્ટ સિક્સ 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 બરાબર 0.66. એફ ઓફ દસ તો દસ ના છેદમાં વન પ્લસ ટેન એટલે ટેન ઓપન ઇલેવન એટલે 0.99. એફ ઓફ ઝીરો તો ઝીરો મૂકીએ તો ઝીરો ઓપન વન પ્લસ ઝીરો એટલે ઝીરો. ઋણ સંખ્યા લઈએ એફ ઓફ માઇનસ થ્રી, આમાં એક્સ ની જગ્યા માઇનસ ત્રણ મૂકું તો શું થાય, માઇનસ થ્રી ઓપન વન પ્લસ થ્રી એટલે માઇનસ થ્રી ઓપન ફોર એટલે માઇનસ 0.75. પછી એફ ઓફ માઇનસ ફોર, માઇનસ ફોર મૂકીએ તો શું થાય, માઇનસ ફોર અપોન વન પ્લસ ફોર એટલે માઇનસ ફોર અપોન ફાઈવ માઇનસ 0.80. તો મિત્રો તમે જુઓ તો જવાબ 0.66, 0.99, 0, માઇનસ 0.75, માઇનસ 0.85. આનો મતલબ શું થાય કે એનો આન્સર હંમેશા વિવૃત માઇનસ વન થી વન ની વચ્ચે રહેશે. વિવૃત માઇનસ વન થી વન, એનાથી બહાર શક્ય જ નથી. કારણ કે તમે જોઈ શકો છો અંશ કરતા છેદ મોટો છે, છેદ તો ધન જ છે અને અંશ કરતા છેદ મોટો છે. જોઈ લો, જો અંશ કરતા છેદ મોટો હોય તો જવાબ 0.something જ આવવાનું છે, ધન કે ઋણ ગમે તે. 0.something આન્સર મતલબ શું થયું, માઇનસ વન થી વન બરાબર. અને કોઈ પણ જગ્યાએ એનું મૂલ્ય સરખું થવાનું નથી, કોઈ પણ જગ્યાએ સરખું નહીં થાય બરાબર છે. તો હું કહી શકું રેન્જ ઓફ એફ ઇક્વલ ટુ વિરુદ્ધ માઇનસ વન થી વન ઇઝ ઇક્વલ ટુ સીડી એફ, તેથી એફ એ એક એક અને વ્યાપ્ત છે બરાબર છે. નેક્સ્ટ સાબિત કર્યું કે એફ ફ્રોમ આર થી આર એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ ક્યુબ એ એક એક છે. આર પ્રદેશ છે તો વ્યાપક રીતે ચેક કરી લઈએ. ફોર ઓલ એક્સ વન એક્સ ટુ બિલોન્ગ ટુ આર, એફ ઓફ એક્સ વન ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ટુ ઇમ્પ્લાઇઝ એક્સ વન ક્યુબ ઇઝ ઇક્વલ ટુ એક્સ ટુ ક્યુબ. બે બાજુ ક્યુબ રૂટ લઈ લો, જો ક્યુબ રૂટ હોય તો પ્લસ ઓર માઇનસ લખવાની કઈ જરૂર નથી, ડાયરેક્ટ કહી શકો એક્સ વન ઇક્વલ ટુ એક્સ ટુ, ધેરફોર એફ એ એક એક દીધી છે. નેક્સ્ટ એક્સ એ આપેલ અરિક્ત ગણ છે, એક્સ ના તમામ ઉપગણો, એક્સ ના તમામ ઉપગણ એનો પી ઓફ એક્સ લઈ લો છો. જો એ અને બી એ પી ઓફ એક્સ ના ગણ હોય તો એ રિલેશન બી ઇઝ ઇક્વલ ટુ એ સબસેટ ઓફ બી, એ સબસેટ ઓફ બી સામાન્ય સંબંધ છે એવો પ્રશ્ન પૂછે છે કે કોઈ પણ બે ગણ વચ્ચેનો સબસેટ એ સામાન્ય સંબંધ છે એવું ચેક કરવું છે. તો સામાન્ય સંબંધ માટે પહેલા પણ શું લેવું પડે, સ્વવાચક ચેક કરવું પડે. સ્વવાચક માટે જે તમને ગણ આપ્યો છે પી ઓફ એક્સ, પી ઓફ એક્સ માંથી કોઈ પણ એક ગણ મારે લેવો પડશે. તો ધારો કે ફોર ઓલ કેપિટલ એ બિલોન્ગ ટુ પી ઓફ એક્સ. હવે હું તમને પેલા પ્રશ્ન પૂછું, કોઈ ગણ એ પોતાનો જ સબસેટ હોય કે ન હોય, પોતે પોતાનો સબસેટ હોય કે ન હોય, કોઈ ગણ નો હું ઉપગણ લખું તે પોતે એ ઉપગણ ની અંદર હોય જ, તો હું કહી શકું કે ભાઈ એ સબસેટ એ થાય જ, ધેરફોર આર એ સ્વવાચક સંબંધ તો કહેવાય જ. હવે સંમિત માટે, તો સંમિત માટે હું પી ઓફ એક્સ માંથી બે ગણ એવા પસંદ કરું કે જે એ સબસેટ બી હોય બરાબર, બે ગણ એવા પસંદ કરું કે જે એ સબસેટ બી હોય જ. પછી આપણે ઉલટા એને વિચારીએ, એ સબસેટ બી અને બી સબસેટ એ થાય કે ન થાય એ પછી વિચારીએ. પણ પહેલા બે ગણ હું કેવા લઉં કે જે એ સબસેટ બી બટોમાં આ સંબંધનું સમાધાન કરે તેવા બે ગણ હું પહેલા લઈ લઉં છું. હવે ધારો કે ફોર ઓલ એ બી બિલોન્ગ્સ ટુ પી ઓફ એક્સ માટે એ સબસેટ બી. હવે વિચારો જો એ સબસેટ બી હોય તો બી સબસેટ એ હોય જ, હોય જ નહીં એવું જરૂરી નથી, ના પણ હોય, ના પણ હોય એવું શું કરું છું,
जो तमे ए अने बी बने इक्वल लीधा हो, ए अने बी बने गण एक सरखा लीधा हो, तो तमे ए सबसेट बी के बी सबसेट ए कही सको। पर जो तमे ए अने बी बने अलग अलग लीधा हो अने एमा ए सबसेट बी हो तो बी सबसेट ए क्यारे शक्य नहीं। एटले लखी छे जो ए सबसेट बी हो तो बी सबसेट ए हो जरूरी नहीं। आथी आर ए सममित नहीं, स्ववाचक छे परंतु सममित नहीं। हवे परंपर चेक करवानी कोई जरूरत खरी मारे नहीं, कारण के स्ववाचक सममित अने परंपर त्रणे त्रण होय तो ज साम्य कहेवाय, पण ए सममित ज ना पड़े छे तो परंपरित मारे जोवानी जरूर नहीं। अने आम पण परंपरित तो होय, जो ए सबसेट बी अने बी सबसेट सी होय एना तमाम गण बी मां होय, एना तमाम घटको बी मां होय अने बी ना तमाम घटको सी मां होय, तो सीधी वात छे एना तमाम घटको सी मां होवाना छे, परंपरित तो थवानो छे, पण ए अहींया जोवानी मारे कोई जरूरियात नहीं, कारण के सममित ज ना पड़े छे, तेथी आर ए साम्य संबंध नहीं। बराबर छे, आटलू लखी लो पछी आपणे आगळ જઈએ છીએ। આગળ જોઈએ તો આગળ મિત્રો દ્વિક ક્રિયા સ્ટાર એ p ઓફ x cross p ઓફ x થી p ઓફ x સ્ટાર a સ્ટાર b is equal to a છેદ b ને તટસ્થ તથા વ્યસ્ત ઘટક મેળવો, મતલબ છેદ ક્રિયા કીધી છે। तो छेद क्रिया माटे मित्रों तमने एवुं पण पूछे के समक्रमी छे, जूथना नियमनुं पालन करे छे, अने छेद क्रिया माटे समक्रमी एटले के क्रमनो नियम ने जूथनो नियम ए तो आपणे 8માં 9માં ભણી ચૂક્યા छे, बराबर, एटले ए अहींया आप लीधो नथी, फक्त तटस्थ घटक अने व्यस्त घटक मेळवो छे। तो छेद क्रिया माटे पहेला विचारो कि बे गण आपणे कोई पण एक गण एवो लईए, जोजो पहेला आपणे तटस्थ घटक विचारीए, कोई एवो एवो कोई गण विचारो कि जेनो कोईपण गण साथेनो छेद गण ते पोते जाय अने ए छे फक्त सार्वत्रिक गण जे अहींया x लीधो छे, लख्युं छे छेद क्रिया माटे x ज एवो गण छे कि जे कोईपण गण साथेनो छेद क्रिया ते गण पोते जाय, x ज एवो एक गण, कारण के x x ની જગ્યાએ આપણે વ્યાપક r વિચારી, ખાલી વિચારીએ r છેદ n જવાબ n, r છેદ z જવાબ z, r છેદ q જવાબ q, બરાબર। તો r જે છે એ છેદ માટે શું થાય તટસ્થ ઘટક, અહીંયા r એ વ્યાપક છે તો અહીંયા x એ વ્યાપક છે, તો x એ એવો ઘટક થાય કે જે છેદ ક્રિયા માટે તટસ્થ ઘટક કહી શકીએ આપણે, બરાબર। આ તટસ્થ ઘટક થઈ ગયું, હવે વ્યસ્ત ઘટક માટે શું થવું જોઈએ, કોઈપણ બે ગણનો છેદ ગણ તટસ્થ ઘટક આવવો જોઈએ, ફરી કોઈપણ બે ગણનો છેદ ગણ તટસ્થ ઘટક એટલે કે x આવવો જોઈએ, કયા બે ગણનો છેદ ગણ x આવે, તો બંને x હોય તો જ, લખ્યું છે જુઓ। હવે સ્ટાર પર છેદ ક્રિયા માટે વ્યસ્ત ઘટક મેળવવા ફક્ત x છેદ x is equal to x થાય, ફક્ત અહીંયા x થાય, બીજી કોઈ પણ જગ્યાએ કોઈ પણ બીજા બે ગણ નો છેદ ગણ x શક્ય જ નથી, બરાબર। x ની જગ્યાએ તમે જો r વિચારશો ને r સાર્વત્રિક ગણ, તો તમને ઝડપથી ખબર પડી જશે, બરાબર। તો કહી શકાય x એ સોરી x નો વ્યસ્ત ઘટક x જ મળે, બીજો કોઈ ઘટક મળતો નથી। નેક્સ્ટ s is equal to 1 abc અને t is equal to 1 2 3 s f from s to t હોય તો નીચેના વિધેય માટે f ઇનવર્સ મેળવો, આમાં જોજો f is equal to a3 b2 અને c1, તો f ઇનવર્સ, તો જે જો તમને વિધેય ક્રમયુક્ત જોડ આપી હોય, ક્રમયુક્ત જોડ, તો ફક્ત એ ક્રમયુક્ત જોડને ઉલટાવી દો, જો તમે એ ક્રમયુક્ત જોડને ઉલટાવી દો તો એ પ્રતિવિધેય થઈ જાય, તો f ઇન્વર્સ ઇઝ ઇક્વલ 3a 2b અને 1c। મિત્રો આવો દાખલો જેડબલી અને ગુજકેટ બંનેમાં પૂછાયો છે, આવો દાખલો લાગે સિમ્પલ, પણ તો પણ આવો દાખલો જેડબલી અને ગુજકેટ બંને જગ્યાએ પૂછાયેલો છે, કેમ જોજો, હમણાં આ ક્લિયર થઈ ગયું। હવે બીજો દાખલો જોજો, f is equal to a2 b1 અને c1, તો તરત તમે કહેશો f inverse is equal to 2a 1b અને 1c, પણ એ શક્ય નથી, કારણ જો અહીં b1 અને c1 એટલે b અને c, b અને c બે ઘટક એ ખાલી 1 સાથે જોડાય છે, આ બે ઘટક એક સાથે જોડાય છે 2 1 મતલબમાં આ અનેક એક વિધેય થઈ ગયું, કહેવાય અનેક ઘટકો એક જ ઘટક સાથે જોડાય છે,
બિલોંગ્સ ટુ એફ હોવાથી તે અનેક એક વિધેય છે, અને અનેક એક વિધેય હોય તો વ્યસ્ત મળે નહીં, કારણ કે વ્યસ્ત માટે શું હોવું જોઈએ, એક એક હોવું જોઈએ, બરાબર. એટલે આવું ગૂંચવણું થાય છે એના માટે હું કહું છું કે આ ધ્યાનપૂર્વક જોજો, એ ગુજકેટ ને જેડબલી માં પણ પૂછાયેલા છે દાખલા, બરાબર. નેક્સ્ટ, એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ એ માઇનસ બી અને એ ઓ બી ઇઝ ઇક્વલ ટુ એ, પણ તમે કોઈ પણ આવી તમે ક્રિયા કરશો એ ઓ બી, તો પહેલો જે ઘટક હોય તે જવાબ વારે વ્યાખ્યાયિત છે. તો સ્ટાર આર ક્રોસ આર થી આર અને ઓ પણ આર ક્રોસ આર થી આર, સાબિત કરો કે સ્ટાર એ સમક્રમી છે પણ જૂથના નિયમનું પાલન કરતું નથી, જયારે ઓ એ જૂથના નિયમને અનુસરે છે પણ સમક્રમી નથી, ઊંધું. ઇન શોર્ટ, આપણે તો સમક્રમી અને જૂથનો નિયમ ચેક કરવો છે, તો પહેલા સ્ટાર લઈ લઈએ. ધારો કે 2 3 બિલોંગ્સ ટુ આર માટે 2 સ્ટાર 3 ઇક્વલ ટુ મોડ ઓફ 2 માઇનસ 3 એટલે 1, અને 3 સ્ટાર 2 ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ 3 માઇનસ 2 એ પણ 1, તો સ્ટાર એ સમક્રમી થઈ ગયું. હવે જૂથના નિયમ માટે 2 3 4 લઈ લઈએ, તો 2 3 4 માટે 2 સ્ટાર 3 સ્ટાર 4 એ આનો માન લાઈન મોડ ઓફ 2 માઇનસ 3 એટલે 1 સ્ટાર 4 એટલે મોડ ઓફ 1 માઇનસ 4 એટલે 3, અને 2 સ્ટાર 3 સ્ટાર 4 તો 2 સ્ટાર 3 માઇનસ 4 નો માન એટલે 1, અને 2 સ્ટાર 1 એટલે મોડ ઓફ 2 માઇનસ 4 એટલે 1. આ થયો 3 ને આ થયો 1, તો જૂથના નિયમનું પાલન કરતું નથી. નેક્સ્ટ, હવે ઓ લઈએ આપણે. ધારો કે 2 3 બિલોંગ્સ ટુ આર માટે 2 ઓ 3 ઓ માટે શું થાય, પહેલો જે ઘટક હોય તે જવાબ, તો પહેલો ઘટક 2 છે 2, અને 3 ઓ 2 માટે 3, તો ઓ એ સમક્રમી નથી. હવે જૂથના નિયમ માટે 2 3 બી 2 3 4 બિલોંગ્સ ટુ આર માટે 2 ઓ 3 ઓ 4 તો આનો જવાબ 2 એટલે 2 ઓ 4 અને ટોટલ 2, 2 ઓ 3 ઓ 4 આનો જવાબ 3 2 ઓ 3 ઇઝ ઇક્વલ 2, તેથી ઓ એ જૂથના નિયમનું પાલન કરે છે. હવે એક નોન છે જે ચેક તમારે ચેક કરવાનું છે, ઉપરની રકમ એટલે કે આના માટે એ સ્ટાર બી ઓ સી ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર બી ઓ એ સ્ટાર સી થઈ શકે, આવું વિચારવાનું. તો અહીંયા બી ઓ સી શું થાય, બી મતલબ અહીંયા થશે એ સ્ટાર બી, એ સ્ટાર બી એટલે મોડ ઓફ એ માઇનસ બી, આ આપણું એલએચએસ. હવે આરએચએસ જો, એ સ્ટાર બી એટલે મોડ ઓફ એ માઇનસ બી ઓ મોડ ઓફ એ માઇનસ સી, મોડ ઓફ એ માઇનસ બી ઓ મોડ ઓફ એ માઇનસ સી, પણ ઓ શું કહે છે, પહેલું જે હોય તે જવાબ, તો પહેલું શું છે મોડ ઓફ એ માઇનસ બી, મતલબ આરએચએસ પણ મોડ ઓફ એ માઇનસ બી અને એલએચએસ પણ મોડ ઓફ એ માઇનસ બી, મતલબ આ શું થયું, આનું સમાધાન થાય છે. હવે આ જે છે ને આ સંબંધને કહેવાય વિભાજનનો નિયમ, આ જે છે એક નિયમ કહેવાય વિભાજનનો નિયમ, બરાબર છે. તો તમે હવે આટલું લખી લો.